હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતના વિષયમાં પ્રકરણ ચાર સ્વાપોથીમાં જે ગયા પીરિયડમાં હોમવર્ક આપ્યું હતું પ્રશ્ન એકથી ચાર એનું સોલ્યુશન કરશું ત્યાર પછી ગયા પિરિયડમાં તમને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો દાખલો પહેલો તમને ઈથી જે સુધી હોમવર્કમાં આપ્યા હતા અને એના સાથે મેં લિંક મોકલાવી હતી તમે લિંક ખોલીને આ બધા દાખલા ગણી લીધા હશે હવે સ્વાપોથી દાખલાનું હું સોલ્યુશન છું તમે જોઈ લેશો ચાલો પ્રશ્ન પહેલો પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પેલું કોઈ એક સંખ્યા એક્સમાં પાંચ ઉમેરતાનું ગણિતિક વિધાન ખાલી જગ્યા છે એક્સ વત્તા પાંચ કોઈ એક સંખ્યા વાય માંથી ત્રણ બાદ કરતા ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે કોઈ એક સંખ્યા ગણામાંથી બાદ ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે ચાર એમ ઓછા સા ચોથું કોઈ એક સંખ્યા એ ના ત્રીજા ભાગમાં છ ઉમેરતા નું ગણિતિક વિધાન ખાલી જગ્યા છે એના છેદમાં ત્રણ સ્વરૂપે ખાલી જગ્યા ઉમેરતા બાર મળે છે તેને સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા લખાય બે બી વત્તા છ બરાબર બાર નંબર સાત

જો એક્સ બરાબર બે હોય તો બાર ઓછા ખાલી જગ્યા ખાલી જગ્યા માટે સાચું છે જવાબ સાત નંબર બાર સમીકરણ બે એક્સ ઓછા એક બરાબર ત્રણ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું વિધાન છે નંબર બે એટલે જવાબ બે નંબર તેર સમીકરણ ઓછા એક બરાબર પાંચ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે જવાબ નંબર સમીકરણ ચાર એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે જવાબ ત્રણ ચાલો પ્રશ્ન બીજો કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તમે અહીંયા ટીક કરી શકો છો જવાબ પણ લખી શકો છો ચાલો જો એક્સ બરાબર ત્રણ હોય તો ચાર એક્સ ઓછા એક બરાબર ખાલી જગ્યા અગિયાર નંબર બે બે જો એક્સ એક્સ બરાબર બરાબર ઋણ હોય તો ત્રણ આઠ ખાલી જગ્યા બે જો એક્સ બરાબર ઋણ ત્રણ હોય તો પાંચ ઓછા બે એક્સ બરાબર ખાલી જગ્યા અગિયાર નંબર ચાર સમીકરણ બે બી ના છેદમાં ત્રણ બરાબર આઠ નો ઉકેલ

ત્રણ બરાબર છે નું સમીકરણ ખાલી જગ્યા છે તો એક્સ ના છેદ છે ત્રણ વત્તા એક બરાબર દસ નંબર દસ જેડ નો ચોથો ભાગ તેર માંથી બાદ કરતા મળે છે નું સમીકરણ ચાલો તેર માંથી આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધો તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં માં લખો નંબર એક સમીકરણ બે વત્તા એક બરાબર તેર નો ઉકેલ ખાલી જગ્યા છે છ ખાલી જગ્યા છેદમાં ત્રણ ઓછા એક બરાબર એક નો ઉકેલ ખાલી જગ્યા છે જવાબ ત્રણ નંબર ચાર સમીકરણ દસ ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા બે નો ઉકેલ ખાલી જગ્યા છે જવાબ ચાર નંબર પાંચ સમીકરણ પાંચ ઓછા એક બરાબર પાંચ નંબર સાત સા એક્સ બરાબર ઋણ બે ઉકેલ ધરાવતું સમીકરણ ખાલી જગ્યા છે એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ ચાલો પ્રશ્ન નંબર ચોથો નીચેના ગાણિતિક વિધાન સ્વરૂપે સમીકરણ સ્વરૂપે લખો આ ગાણિતિક વિધાનને આપણે સમીકરણ બનાવીને લખવાનું છે નંબર એક એક્સ અને છ નો સરવાળો સોળ થાય તો એક્સ વત્તા છ બરાબર સોળ નંબર બે એ માંથી પાંચ બાદ કરતા બાર મળે છે એ ઓછા પાંચ બરાબર બાર નંબર ત્રણ બી ના ત્રણ ગણામાં

M ના ચાર ગણા માં પાંચ ઉમેરતા સત્તર મળે છે વીસ મળે છે તો આઠ ઓછા ત્રણ એ બરાબર વીસ નંબર આઠ બી ના ત્રણ ગણા દસ બાદ કરતા એક મળે છે એટલે દસ ઓછા ત્રણ બી બરાબર એક ચાલો આપણા હોમવર્કમાં આપેલા ચાર પ્રશ્નો સ્વાપોથી માં કરાવું છું ચાલો લખો અહીં સમીકરણ આપ્યું છે આપણે વિધાન બનાવવાનું છે પહેલું છે ત્રણ એક ઓછા એક બરાબર અગિયાર હવે રૂપિયા શબ્દનો ઉપયોગ કરવાનો છે લખો રાજ તમે ગમે નામ લખી શકો રાજ પાસે રૂપિયાના ત્રણ ગણા માંથી એક બાદ કરતા અગિયાર મળે અથવા થાય જો ખ્યાલ આવી ગયો જોતા ત્રણ બરાબર અઠ્યાવીસ અહીં મીટર શબ્દનો ઉપયોગ કરવાનો મહેશભાઈ પાસેના કાપડના પાંચ ગણામાં ત્રણ મીટર કાપડ ઉમેરતા ત્રેવીસ મીટર થાય

આપણે સીડબલ્યુ ની નોટમાં નેક્સ્ટ પીરિયડમાં જોઈશું અને તમે લિંક જોઈને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ નો દાખલો પેલો એના બાકીના દાખલા ગણી લીધા હશે